हेलो विद्यार्थी मित्रों, धोरण पांच विषय गणितना आजना पीरियड में आपणे चेप्टर दसना आगळना दाखलाओ पूर्ण करीशुं। तो छेले आपणे प्रश्न नंबर 19 सुधी पूर्ण करी लीधुं छे। तो आजे हवे आपणे प्रश्न 20 थी दाखलाओ गणीशुं। तो दरेक जणा पोतानी स्वा खोलशे अने मारी साथे लखता जशे। चेप्टर 10 प्रश्न नंबर 20, नीचे आपेली कोष्टकनी विगत परथी प्रश्नना जवाब आपो, जेमां देशना नाम, एमनुं नाणुं एटले के एमनुं चलन आपेलुं छे अने भारतीय रुपियामां रूपांतर करता एना केटला थाय ए आपेला छे। एना आधारे आपणे हवे कोयडा उकेल जेवा दाखला गणवाना छे। उपरोक्त यादीमां कया देशनुं नाणुं भारतीय रुपियामां सौथी वधारे किंमत दर्शावे छे? तो आपणे जोई जोईए के एमां सौथी वधारे कोना छे। तो सौथी वधारे 85 छे, जे इंग्लेंडना छे। सेना छे? इंग्लेंडना। तो न्या लखीशु इंग्लेंड। त्यार पछी छे उपरोक्त यादीमां कया देशनुं नाणुं भारतीय रुपियामां सौथी ओछी किंमत दर्शावे छे? तेमां सौथी ओछा हशे दक्षिण कोरियाना छे। तमारे आगळ फेરવીને તમે જોઈ શકશો, તો એમાં લખશું આપણે દક્ષિણ કોરિયા। ચલો હવે આગળ જોઈએ। સમીરના કાકા અમેરિકાથી તેના માટે ભેટ તરીકે 50 USD મોકલે છે, તો ભારતીય ચલણ પ્રમાણે તેની કેટલા રૂપિયા કિંમત થાય? તો હવે કેટલા ડોલર મોકલે છે? 50 ડોલર મોકલા છે, એટલે પહેલાં લખીશું ડોલર, એને ભારતીય ચલણમાં ફેરવવાના છે, એટલે પછી લખીશું આપણે રૂપિયા। તો હવે યુએસએના ડોલર પ્રમાણે જોઈએ કે એક ડોલરના કેટલા રૂપિયા છે? તો આગળ કોષ્ટકમાં જોઈએ આપણે સેના જોવાના છે, યુએસએના। તો યુએસએ ડોલર 64.03 રૂપિયા છે। કેટલા છે? 64.03। તો લખીશું એક ડોલરે 64.03, તો એમને કેટલા ડોલર મોકલા છે? 50। તો 50 ડોલરે કેટલા? 50 × 64.03 / 1। તો ગુણાકાર કરીએ 64.03 × 50, જેમ સાદો ગુણાકાર કરીએ એમ કરવાનો, પછી પોઈન્ટ પછી જેટલા આંકડા છે એટલા છેલ્લેથી ગણીને પોઈન્ટ પર આપણે મૂકી દેવાનો। તો એવી રીતના ગુણાકાર કરતાં બે રકમનો 1 × 0 = 5 × 15 વધી 1 × 1 = 1 એમના એમ 5 × 24 + 2 = 35 ને 2 = 32, બે આંકડા પછી પોઈન્ટ એટલે 3201.50। તો કેટલા રૂપિયા મોકલે છે? 3201 રૂપિયા, અને પાછળના પૈસા કહેવાય 50 પૈસા। એવી જ રીતના ચોથો, દર્શનાના કાકી તેના માટે ચીનથી એક ભેટ મોકલે છે, તેની કિંમત 100 યુવાન છે, તેની ભારતીય ચલણ પ્રમાણે કેટલી કિંમત થાય? તો એની પણ કોષ્ટકમાં આપણે જોઈએ તો 1 યુવાન બરાબર 9.74 રૂપિયા છે। કેટલા છે? 9.74। તો એ 100 મોકલે છે, તો 100 એ કેટલા? 100 × 9.74 / 1 ગુણાકાર કરીએ તો જવાબ મળે છે 974 રૂપિયા। સંજયભાઈને 60 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે? હવે રૂપિયા આપ્યા છે અને વોનમાં ફેરવવાના છે, તો હવે પહેલાં એકમ રૂપિયા આપ્યા છે એટલે લખીશું રૂપિયા અને સામે લખીશું વોન। તો આગળ રૂપિયા 0.06 રૂપિયાએ 1 વોન છે, કેટલા રૂપિયાએ છે? 0.06, અહીં તમે કોષ્ટકમાં જોઈ શકો છો વોન માટે, જો અહીં છે વોન કેટલા રૂપિયા છે એના પ્રમાણે 0.06, એટલે કે 0.06 રૂપિયાએ 1 વોન, તો 60 રૂપિયાએ કેટલા? 60 × 1 / 0.06, 0.06ના પોઈન્ટ નીકળે એટલે એના ઉપર 2 આંકડા છે એટલે 100, 10 × 6 = 60 અને 10 × 100 એટલે 1000 વોન। દિલીપભાઈને 819 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે? તો એમાં રૂપિયા છે એને ડોલરમાં ફેરવવાના છે, તો હોંગકોંગનો ડોલર લેવાનો છે, તો હોંગકોંગના ડોલર માટે છે 8.19 રૂપિયાએ 1, તો 819 એ કેટલા? 819 × 1 / 8.19, પોઈન્ટ કાઢ્યા એટલે ઉપર 100, 819 ઉડી ગયા, તો વધે 100 ડોલર। સુરેશભાઈ, દીપકભાઈ અને રાકેશભાઈ અનુક્રમે જાપાન, નેપાલ અને શ્રીલંકામાં કામ કરે છે, જો દરેકને ત્યાંના ચલણ મુજબ પગાર પેટે 10,000 રકમ ચૂકવાતી હોય તો ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે? હવે ન્યાની રકમ આપી છે એને આપણે રૂપિયામાં ફેરવવાની છે, તો સુરેશભાઈ યેનમાં મળે છે એમને, તો યેન અને રૂપિયા લખીએ, 1 યેને કેટલા રૂપિયા છે? 0.56, તો 10,000 એ કેટલા? તો 10,000 × 0.56 / 1, પોઈન્ટ કાઢીએ તો છેદમાં 100 એટલે એમને મળે 5600 રૂપિયા। દીપકભાઈના પ્રમાણે રૂપિયો છે એટલે રૂપિયો સામે રૂપિયા, 1 રૂપિયાએ 0.62, એમના દેશ પ્રમાણે આગળ તમારે કોષ્ટકમાં એના રૂપિયાઓ જોઈ લેવાના, 10,000 × 0.62 / 1, તો એમને મળે 6200 રૂપિયા।
राकेश भाई ने मळे छे 4100 रुपया, तो बधाईमां वधारे कोने मळे छे? दीपक भाई ने। चलो, प्रीनुना पिताजी सिंगापुर में काम करे छे, तेमने पगार पेटे 1000 सिंगापुर डॉलर मळे छे। अरुणना पिताजी ऑस्ट्रेलिया में काम करे छे, तेमने पगार पेटे 980 ऑस्ट्रेलियन डॉलर मळे छे। तो पगार पेटे भारतीय चलन प्रमाणे कोने मळे? तो न्याना डॉलर प्रमाणे रुपया आपणे शोधीए तो प्रीनुना पिताजी 1 डॉलरना 47.50 छे, तो 1000ना केटला? कोनो डॉलर जोवानो एमनो? सिंगापुरनो। तो एनो जवाब मळे छे 47,500 रुपया। હવે અરુણના પિતાજીમાં જોવાનું છે ઓસ્ટ્રેલિયન ડોલર, તો 1 ડોલરના 49.45, તો 980ના કેટલા? તો એમના મળે છે 48,461 રૂપિયા। એટલે કોને વધારે મળે છે? અરુણના પિતાજીને વધારે રૂપિયા મળે। નીચે કોષ્ટકમાં અમદાવાદ શહેરનું 3 દિવસનું તાપમાન દર્શાવેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। કયો દિવસ સૌથી વધારે ગરમ છે? મહત્તમ તાપમાન સૌથી વધારે શેમાં છે? તો કે મંગળવારમાં। સોમવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત, એટલે આ બંનેની બાદબાકી, તો 35.4 - 23.9, તો મળે 11.5 અંશ સેલ્સિયસ। બુધવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત જણાવો, તો 35.7 - 23.6 બરાબર મળે 12.1 અંશ સેલ્સિયસ। સોમવારનું ન્યૂનતમ તાપમાન બુધવારના ન્યૂનતમ તાપમાન કરતાં વધારે છે કે ઓછું? કેટલું? તો આપણે સોમવારનું બુધવારનું જોઈએ, તો ક્યારે ન્યૂનતમ તાપમાન વધારે છે? તો કે સોમવારે। તો કે સોમવારનું ન્યૂનતમ તાપમાન વધારે છે, કેટલું? તો તફાવત શોધીએ 23.9 - 23.6 બરાબર 0.3 અંશ સેલ્સિયસ। મંગળવારના મહત્તમ તાપમાન અને બુધવારના ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો? તો 35.8 - 23.6 બરાબર 12.2 અંશ સેલ્સિયસ। ચાલો હવે આપણે ચાલો ગૃહ કાર્ય કરીએમાં જોઈ લઈએ। નીચેનો કોષ્ટક પૂર્ણ કરો, જે કલર કરેલા છે એ ઉપર લખીશું અને કોલખાના નીચે। તો 3/10 બરાબર 0.3, 7/10 બરાબર 0.7, 9/100 બરાબર 0.09, 60/100 બરાબર 0.60 અને 20/100 બરાબર 0.20। અહીંયા ચેપ્ટર 10 સ્વાપોથીમાં પૂર્ણ થઈ ગયું। તમારે બાકી હોય તો વચ્ચે ફરીથી વિડીયો ખોલીને પૂર્ણ કરી લેજો।